તો એવી જ રીતે કન્ટિન્યુઅસ ટેન્સ એટલે બધા ચાલુ કાળની વાત છે, બરાબર. ચાલુ વર્તમાન કાળ પહેલાં તો આપણે જોઈએ, બરાબર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો એમાં શું ડિફરન્સ આવશે? તો હવે કન્ટિન્યુઅસ ટેન્સ કોઈ પણ કન્ટિન્યુઅસ હોય, એ પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય કે પછી ફ્યુચર હોય, એક વસ્તુ એમાં કોમન આવશે કે ક્રિયાપદ છે એની પાછળ આઈએનજી લાગશે, બરાબર. કોઈ પણ કાળ હશે પણ કયો કાળ? કન્ટિન્યુઅસ, એ પછી પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય કે ફ્યુચર હોય, પણ જે ક્રિયાપદ આવશે એની પાછળ આઈએનજી ઓલવેઝ લાગશે. હવે જે પાસ્ટ કન્ટિન્યુઅસ છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે કે પછી ફ્યુચર કન્ટિન્યુઅસ છે, એ આઈડેન્ટિફાય કઈ રીતે કરવું? તો એ અલગ કઈ રીતે પડશે? તો એ માટે આમાં એમિઝાર, વોઝવેર અને શેલવેલ છે, બરાબર છે. તો એ રીતે તમે આઈડેન્ટિફાય કરી શકો છો. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે તો એમાં પ્રેઝન્ટ એટલે વર્તમાનકાળ. હવે વર્તમાનકાળમાં સહાયકારક ક્રિયાપદ કયા આવે? તો કે એમિઝાર. એ આપણે ટુ બી વખતે જોઈ લીધેલા સ્ટાર્ટિંગના લેક્ચરમાં, બરાબર. તો એ પરથી તમે પ્રેઝન્ટ હશે, બરાબર, તો શું આવશે? એમ એઝ આર. પણ પાછળ ક્રિયાપદ પાછળ શું હશે? આઈએનજી. તો કયો કાળ થયો? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. એવી જ રીતે પાસ્ટ. પાસ્ટમાં પણ વોકની પાછળ આઈએનજી, વોકિંગ છે, પણ આગળ શું છે? વોકિંગની આગળ વોઝ, બરાબર, આઈ વોઝ વોકિંગ, એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ થઈ ગયું. પાસ્ટ હોય તો વોઝ વિલ, અને ફ્યુચર હોય તો શેલ વિલ, અથવા તો બધામાં જ વિલ બી, બરાબર. તો ફ્યુચર ટેન્સમાં શું બનશે? આઈ વિલ બી વોકિંગ. એટલે આ ત્રણેયમાં તમે જોઈ લીધું, કન્ટિન્યુઅસ ટેન્સ જ છે ત્રણે ત્રણ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. એટલે ત્રણેય કાળમાં ક્રિયાપદ આઈએનજી વાળું આવશે, પણ સહાયક ક્રિયાપદ જે છે એ કાળ વાઇઝ ચેન્જ થશે. એટલે કે ચાલુ વર્તમાનકાળ હોય તો એમિઝાર પ્લસ ક્રિયાપદને આઈએનજી, ભૂતકાળ હશે તો વોઝવેર પ્લસ ક્રિયાપદને આઈએનજી, અને ફ્યુચર હશે, બરાબર, એટલે કે ભવિષ્યકાળ હશે તો વિલ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી, બરાબર. તો આ રીતે તમે એની પેટર્ન પણ બનાવી શકો છો. પહેલી કન્ટિન્યુઅસની એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તો એની પેટર્ન કઈ રીતે બનાવશો? કરતા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એવી જ રીતે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તેમાં કરતા પ્લસ વોઝવેર પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નેક્સ્ટ છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, તો એમાં કરતા પ્લસ વિલ બી અથવા તો શેલ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નેક્સ્ટ છે પરફેક્ટ. હવે આ પણ પરફેક્ટ ટેન્સ છે, એના પણ ત્રણ એટલે કે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. પાસ્ટ પરફેક્ટ, પ્રેઝન્ટ પરફેક્ટ કે પછી ફ્યુચર પરફેક્ટ, બરાબર છે. તો આમાં પણ જેમ કન્ટિન્યુઅસમાં સેમ વસ્તુ હતી, શું સેમ હતું? કે પાસ્ટ હોય, પ્રેઝન્ટ હોય કે ફ્યુચર હોય, પણ કન્ટિન્યુઅસ ટેન્સ હશે તો એમાં ક્રિયાપદ પાછળ આઈએનજી. એવી જ રીતે પરફેક્ટ ટેન્સ છે એ પછી પાસ્ટ છે, પ્રેઝન્ટ છે કે ફ્યુચર, પણ બધામાં જ ક્રિયાપદ છે એ ભૂતકૃદંત આવશે, એટલે કે વી થ્રી આવશે, બરાબર છે. હવે એને પ્રેઝન્ટ હશે તો એમાં શું આવશે? હેવ અથવા તો હેઝ. હવે હેવ હેઝ ક્યારે આવે? કયા કરતાની સાથે હેઝ આવે અને કયા કરતાની સાથે હેવ આવે? તો એ આપણે ફર્સ્ટ લેક્ચરમાં જ્યારે બેઝિક ગ્રામર જોયું ત્યારે મેં તમને જણાવ્યું હતું કે આઈ, વી, યુ, ધે આ બધાની સાથે હેવ આવશે, અને હી, શી, ઇટ હોય તો એની સાથે શું આવશે? હેઝ આવશે, બરાબર છે. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એમાં કરતા પ્લસ હેવ હેઝ પ્લસ વી થ્રી
પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, આવી એની પેટર્ન બનશે. બરાબર છે? શું આવશે? હેવ અથવા તો હેઝ. અહીંયા આઈ છે તો આમાં શું મૂકેલું છે? હેવ. આની જગ્યાએ શી હોય તો તમે કઈ રીતે વાક્ય બનાવી શકો? શી હેઝ વર્કડ. બરાબર? એવી જ રીતે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર, અથવા તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો એમાં શું આવશે? હેડ આવશે. હેવ હેઝ છે એ વર્તમાનના રૂપ છે અને હેડ છે એ કયું છે? ભૂતકાળનું રૂપ છે. હવે આઈ હોય, વી હોય, ધેય હોય કે પછી હી શી ઇટ હોય, બધાની સાથે શું આવશે? હેડ કોમન જ છે. બરાબર? એમાં ચેન્જ આવશે નહીં. તો એની વાક્યરચના કઈ રીતની બનશે? તો કે કર્તા પ્લસ હેડ પ્લસ વી થ્રી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નેક્સ્ટ છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. તો ફ્યુચર પરફેક્ટ, હવે પરફેક્ટ છે એટલે વી થ્રી તો કોમન થઈ ગયું. હવે આગળ, એની આગળ શું રાખવાનું? તો ફ્યુચર છે એટલે તો વિલ, અને કયો ટેન્સ છે? પરફેક્ટ, એટલે વિલ હેવ આવશે. બરાબર છે? શું પેટર્ન બનશે? કરતા પ્લસ શેલ અથવા તો વિલ પ્લસ હેવ પ્લસ વી થ્રી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. બરાબર છે? શેલ વિલમાં જે રૂલ છે, ફ્યુચર સિમ્પલ ફ્યુચરમાં જે મેં તમને કહ્યું હતું કે તમે આઈ અને વી સાથે શેલ લગાવી શકો, બાકી બધા સાથે વિલ. એમ ન યાદ રાખવું હોય તો બધાની સાથે તમે વિલ પણ લખી શકો છો. સેમ એઝ પરફેક્ટ ફ્યુચરમાં પણ ઇમ્પ્લાય થશે. શું? કે બધાની સાથે તમે વિલ લગાવી શકો છો, આઈની સાથે પણ તમે વિલ લખી શકો છો. એટલા માટે તો આ બધું છે તમને નવકાળ વિશે ઓવરવ્યૂ આપ્યો. તો હવે આ જે નવકાળ છે, તમારે નોટબુકમાં જે રીતે મેં સમજાવ્યા છે એ બધું જ, ખાલી આ ઇમેજને કોપી નથી કરવાની, સાથે વાક્ય રચના લખવાની છે, આખા વાક્ય બનાવવાના છે અન્ય શબ્દો સાથેના. બરાબર છે? મેં આગળ તમને સિમ્પલ પ્રેઝન્ટ હતું એમાં મેં તમને એક એક્ઝામ્પલ આપેલું. બરાબર છે? આઈ રીડ ઇંગ્લિશ ડેઇલી. બરાબર? એટલે એમાં શોર્ટ ફોર્મ હતું પણ મેં તમને ફૂલ સેન્ટેન્સ આપેલું હતું. તો એ જ રીતે બધા જ કાળ, એની પેટર્ન એટલે કે વાક્યરચના લખવાની છે, એના એક્ઝામ્પલ, એક કાળના તમારે મિનિમમ 5 એક્ઝામ્પલ લખવાના છે. કેટલા? 5. 10 લખો તો વધારે સારું. બરાબર છે? અને બધા જ હકાર, નકાર અને પ્રશ્નાર્થ સાથે. બરાબર છે? એકલા હકાર વાક્ય બનાવવાના નથી. એક છે આ સિમ્પલ પાસ્ટમાં, સિમ્પલ પ્રેઝન્ટમાં તો મેં તમને કહ્યું કે ડુ અને ડઝ આવે, તમને ખબર જ છે નકારમાં શું આવે, સિમ્પલ પાસ્ટમાં શું આવે? ડીડ આવશે. બરાબર છે? અને ફ્યુચરમાં તો કોઈ ઓપ્શન જ નથી, નોટ આવશે. બરાબર છે? કન્ટિન્યુઅસમાં એ બધામાં શું આવશે? નોટ જ આવશે. આઈ વોઝ નોટ, આઈ એમ નોટ. બરાબર છે? એ જ રીતે પરફેક્ટમાં પણ હેડ નોટ, હેવ નોટ. બરાબર? એવી રીતે તો બધા જ કાળ છે એ દરેક કાળના 5 એક્ઝામ્પલ લખવાના. ટોટલ કેટલા કાળ છે? 9. એના 5 એક્ઝામ્પલ. બરાબર? દરેક કાળના 5 એક્ઝામ્પલ લખવાના રહેશે વિથ એફિર્મેટિવ, નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યો સાથે લખવાનું રહેશે. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું સારું પડશે. બરાબર છે? ખાસ આ કાળ છે એને કઈ રીતે ઓળખવા એ મેં તમને ક્રિયાપદથી ઓળખવાની રીત આપી છે. બરાબર છે? બીજી રીત તમે જે યુઝ કરો છો એ છે અન્ય શબ્દોની. પણ અન્ય શબ્દો છે એ ઘણી વખત સિમ્પલ અને કન્ટિન્યુઅસમાં સેમ જ આવતા હોય છે, તો ત્યારે તમે મિસ્ટેક કરશો કે કયો કાળ છે. એટલે જ્યાં બને ત્યાં સુધી ક્રિયાપદ જોઈ અને જો તમે આઈડેન્ટિફાઈ કરશો કે કયો કાળ છે એવું ગેસ કરો તો તમને ઇઝીલી ખબર પડશે. આ કાળ જોયા પછી જ્યારે પણ યુનિટ સ્ટાર્ટ કરું અથવા તો તમારી જાતે પણ તમે
કોઈ પણ પેરેગ્રાફ લઈ લો યુનિટમાંથી અને પછી તમે આઇડેન્ટિફાય કરવાનો પ્રયત્ન કરો, ટ્રાય કરો કે આ કયા કાળનું વાક્ય છે આ યુનિટમાં. એ ક્રિયાપદ જોશો તો તમને આઈડિયા આવશે. આગળ કરતાંય હશે, પછી ક્રિયાપદ કદાચ ભૂતકાળનું છે તો પાસ્ટ હશે, પણ ભૂતકાળનું છે પણ આગળ હેડ છે તો પછી પરફેક્ટ પાસ્ટ હોય, પણ હેડ નથી અને એકલું જ ભૂતકાળ હોય તો સિમ્પલ પાસ્ટ હોય. તો એ રીતે તમે આઇડેન્ટિફાય કરી શકો છો. બરાબર છે, બસ આજે આટલું જ.